સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. બનાસકાંઠાના ટોટાણા આશ્રમના વંદનીય સંત પૂજ્ય સદારામ બાપાની વસમી વિદાય બાદ યોજાયેલી પાલખી યાત્રામાં શ્રદ્ધાળુઓના ઘોડાપૂર. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અન્ય મહાનુભાવોએ અંતિમ દર્શન કર્યા બાદ બાપાના પાર્થિવ દેહના કરાયા અંતિમ સંસ્કાર. બનાસકાંઠામાં અપઘાતનો સિલસિલો. વડાણાની ઠાકોર મહિલાએ દિયોદર નજીક દીકરી સાથે ટ્રેન નીચે પડતું મૂક્યા બાદ માતાનું કમકમાટી ભર્યું મોત. ધાનેરામાં પણ આશાસ્પદ યુવકના અપઘાતથી અરેરાટી. આગામી મંગળવારે 10મા ધોરણની બોર્ડની પરીક્ષાનું પરિણામ. સવારે 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન જોઈ શકશે પરિણામ. સમયસર માર્કશીટ મેળવી લેવા દરેક શાળાના આચાર્યોને પણ બોર્ડ દ્વારા કરાઈ તાકીદ. લોકસભા ચૂંટણીના પરિણામોના ઇંતજાર વચ્ચે બનાસકાંઠાની ટેટોડા ગૌશાળાની મુલાકાતે આવેલા રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ ગોપાલદાસ મહારાજે નરેન્દ્રભાઈ મોદી જ ફરી દેશનું સુકાન સંભાળશે તેવી કરી ભવિષ્યવાણી. ન્યાય પ્રક્રિયામાં વિલંબના કારણે રામ મંદિરનો મુદ્દો અટવાયો હોવાનો રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષનો દાવો. હવે જોઈએ સમાચાર વિગતવાર. ટોટાણાના ઓલિયા સંત પૂજ્ય સદારામ બાપાની આજે વહેલી સવારે પાલખી યાત્રા યોજાઈ હતી. ટોટાણા આશ્રમના સંત સદારામ બાપા મંગળવારે સાંજે બ્રહ્મલીન થતા આજે તેમના પાર્થિવ દેહના દર્શન માટે નીકળેલી પાલખી યાત્રા પ્રસંગે વિશાળ સંખ્યામાં ભાવિકોની ભરચક ભીડ સદારામ બાપુના અંતિમ દર્શન કરવા માટે ઉમટી પડી હતી. રાજ્યના મુખ્યમંત્રીએ પણ સદારામ બાપાના અંતિમ દર્શન કરી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. બાદમાં પૂજ્ય સદારામ બાપાના પાર્થિવ દેહને વિધિવત રીતે અંતિમ સંસ્કાર અપાયા હતા. બનાસકાંઠામાં ઓલિયા સંત પરમ પૂજ્ય સદારામ બાપા ગઈકાલે સાંજે દેવલોક પામ્યા છે. ત્યારે પાટણ રાધનપુર કાંકરેજ વિસ્તારમાં સામાજિક આર્થિક પછાત સમાજમાં કુરિવાજો અને વ્યસન મુક્તિની અનોખી જ્યોત પ્રગટાવનાર સંત સદારામ બાપુ ગઈકાલે સાંજે તેમના ટોટાણા આશ્રમ ખાતે સાંજે 6:44 વાગે દેવલોક પામ્યા હતા. છેલ્લા ઘણા સમયથી બીમાર હોવાથી પાટણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જે ગઈકાલે તેમની તબિયત વધારે નાજુક હોવાથી તબીબોએ રજા આપી દીધી હતી અને ત્યારબાદ ટોટાણા આશ્રમ ખાતે લાવતા તેમના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. તે દરમિયાન મોડી સાંજે 6:44 કલાકે સદારામ બાપુએ નશ્વર દેહ છોડી બ્રહ્મલીન થતાં તેમના ભક્તોમાં કાલિમા છવાઈ ગઈ હતી. અત્યાર સુધીમાં સદારામ બાપુએ 2,00,000થી વધુ લોકોને વ્યસનમાંથી મુક્ત કર્યા છે. તેમની આ પ્રવૃત્તિથી પ્રભાવિત થઈને ગુજરાત સરકારે ગુજરાત ગૌરવ ગરિમા એવોર્ડથી પણ તેમને નવાજ્યા હતા. ત્યારે આજે તેમના પાર્થિવ દેહના દર્શન માટે પાલખી યાત્રા નીકળવામાં આવી હતી. સંત સદારામ બાપુની અંતિમ યાત્રા ટોટાણાથી નીકળી ખારિયા થઈ થરા પહોંચી હતી, જ્યાં તેમને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા અને બાદમાં સાંજે 4 વાગે ટોટાણા આશ્રમ ખાતે તેમના પાર્થિવ દેહના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની આ પાલખી યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત રાજકીય અગ્રણીઓ સંતો સહિત હજારોની મેદની ઉમટી પડી હતી. આ પ્રસંગે રાજકીય આગેવાનો અને સંતો મહંતોએ તેમની સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર સમાજના લોકો એમની યાત્રામાં જોડાયા છે, એમની અંતિમ વિદાય જોડાવા માટે આવી રહ્યા છે. સંતો મહંતો પણ આવી રહ્યા છે, સર્વ સમાજના લોકો પણ આવી રહ્યા છે. અને સદારામ બાપુએ જે સર્વ સમાજોને સાથે રહીને જીવવાની પ્રેરણા આપી છે, જીવન સુધારવા માટે અનેક ભજન સત્સંગો પણ કર્યા છે અને એ પ્રેરણા લઈને સર્વ સમાજો આજે આગળ વધવા માટે આગળ વધી રહ્યા છે. સદારામ બાપા આજે અમારી વચ્ચે નથી રહ્યા. સમગ્ર ભક્તજનો આજે એમના દર્શન કરવા માટે આવી રહ્યા છે. મારા વતી, મારા પરિવાર અને મારા સમાજ વતીથી
એમને શ્રદ્ધા સુમન અર્પણ કરું છું, વંદન કરું છું. સદાય ભક્તિના માર્ગે ચાલવા વાળા 111 વર્ષની લાંબી ઉંમરે જ્યારે એમનું અવસાન થયું છે ત્યારે સદાય ભગવાનના રૂપમાં લોકો એમને યાદ કરશે. આવતા દિવસોમાં લોકો નક્કી નહીં કરી શકે કે આવો મહામાનવ આ પૃથ્વી ઉપર પેદા થયા હતા એવા સદારામ બાપા ને અમારા તરફથી શ્રદ્ધા સુમન અર્પણ કરું છું. પૂજ્ય સદારામ બાપા સૌ સમાજને સાથે લઈ છેલ્લા 100 વર્ષ કરતા પણ વધારે સમયથી સમાજ શિક્ષણમાં પ્રગતિ કરે, અંધશ્રદ્ધાથી દૂર રહે, પરસ્પર સમાજમાં એકતા રહે એવું અજવાળું પાથરી આ સમાજને 21મી સદી સુધી લાવવા માટેનો છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન કર્યો છે એવા પરમ આદરણીય સદારામ બાપાને સાચી શ્રદ્ધાંજલિના સાથે દુઃખની લાગણી સાથે હું લાખ લાખ વંદન કરું છું. જય હો, જય હો, જય હો. બાપુની એવી ખોટ પડી છે કે જે ખોટ કોઈ પણ રીતે અમે પૂરી કરી શકીએ તેમ નથી, પણ પરમાત્માને અમે સંતો મળીને પ્રાર્થના કરીએ કે તું કોઈ પણ કૃપા કરી આ સમાજને એવી શક્તિ મળે એવી સદારામ બાપાની જે ઉર્જા ફરી રહી છે તે ઉર્જા સંતો દ્વારા સમાજને પહોંચે એવું પ્રાર્થના. સદારામ બાપા અમારા ગામના ચૌધરીવાળા સમાજ, અમારા ચોટાળા ગામના ચૌધરીવાળા સમાજના લાગણીશીલ બાપુ હતા અને એમને અત્યાર સુધી બહુ સારું માન સન્માન બધા ચૌધરીવાળા ગામનું જાળવી રાખ્યું. એકતા અને એ લોકોએ બહુ સારું સન્માન મળ્યું અને સારા પ્રયત્ન કરી ઘણી મળી એકબીજાને સંપૂર્ણ રીતે સારું આવતા રીતે રાખતા અને અમે પણ સમાજના બધા ભાઈઓ એકબીજાને કોઈને એમ નહીં કે આ સમાજને આ છે કે તે બધું એક સાથે શક્તિને રહેતા અને મારું સદા આજે એ લોકો ક્યાં ક્યાંથી બહારથી શરૂઆતથી બધું લોકો આવી જાય છે અને એમના જે દેવ થયા એમનું સાવાજ સાંભળી અને લોકોએ સાંભળ્યું છે, ઘણું દુઃખ વ્યક્ત કર્યું છે અને લોકો બધા ઘણા સુરતથી બી આવી જાય છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ટોટાણા ગામમાં શ્રદ્ધેય સંત પૂજ્ય સદારામ બાપુનું મંગળવારે સાંજે દુઃખદ નિધન થયા બાદ આજે સવારે ટોટાણા આશ્રમથી નીકળી થરા પહોંચેલી પાલખી યાત્રામાં શ્રદ્ધાળુના ઘોડાપુર ઉમટ્યા બાદ આજે સાંજે ટોટાણા આશ્રમ ખાતે જ તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આજે ટોટાણા પહોંચી સદારામ બાપુના પાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ઠાકોર સમાજમાં ભગવાનની જેમ પૂજાતા આ ઓલિયા સંતના અંતિમ દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સદારામ બાપા જેવા સંત પુરુષોને હંમેશા સન્માન આપ્યું છે. ત્યારે ઠાકોર સમાજ માટે સદારામ બાપુએ કરેલું કામ અવિસ્મરણીય રહેશે. સદારામ બાપાએ વ્યસન મુક્તિ માટે ધૂણી ધકાવી હતી ત્યારે સદારામ બાપુની ખોટ ક્યારેય પૂરાઈ તેમ નથી. ત્યારે સરકાર દ્વારા પણ સદારામ બાપુની સ્મૃતિને ચિરંજીવી બનાવવા માટે આગામી દિવસોમાં કંઈક સારું કાર્ય કરશે તેવું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આજે ગુજરાત માટે દુઃખનો દિવસ છે. પૂજ્ય સદાનંદ બાપુ બ્રહ્મલીન થયા છે. 110 વર્ષથી વધુ ઉંમર અને સંપૂર્ણ જીવન ભગવાનને સમર્પિત, વિશેષ કરીને ગરીબ, પીડિત, શોષિત સમાજ માટે હંમેશા બાપુએ પોતે એક કરુણાના ભાવથી બધાને આવકાર્યો છે, બધાને પોતાની સાથે રાખીને ખૂબ પ્રેમ અને ખૂબ લાગણી અને એના દ્વારા આ વિસ્તારમાં ઈશ્વર જેટલી શ્રદ્ધા ઠાકોર કોમ્યુનિટીમાં એમના પ્રત્યે રહી છે. ઘણા વર્ષોથી બધા સમાજ માટે
એ વંદનીય હતા. સમાજમાં સંસ્કાર, સમાજને આગળ લઈ જવા હંમેશા તત્પર હતા અને એક જેને કહીને ઓલિયા પુરુષ તરીકે એમને ધૂણી ધખાવી હતી. આશ્રમમાં લોકો ખૂબ શ્રદ્ધા એમના માટે હતી. ગુજરાતે હંમેશા આવા સંતોને કારણે ગુજરાત ઉજળું બન્યું છે. આજે ગુજરાતને સદાનંદ બાપુના જવાથી એક મોટી ખોટ પડી છે, કદી પૂરાઈ શકે નહીં એવી ખોટ પડી છે. સદાનંદ બાપુ હંમેશા આપણે આશીર્વાદ આપતા રહેશે અને સદારામ બાપુ દ્વારા જે રસ્તો એમને દેખાડ્યો છે એ માર્ગ ઉપર આપણે હંમેશા ચાલતા રહેશું અને સાથે સાથે સદારામ બાપુની કાયમી યાદગીરી બની રહે એ માટે પણ રાજ્ય સરકાર આવનારા દિવસોમાં મહત્ત્વના પગલાં લેશે અને એમની યાદ કાયમ જીવંત રહે અને એમાંથી નવી પેઢી પ્રેરણા લે એ પ્રકારે રાજ્ય સરકાર આવનારા દિવસોમાં નિર્ણય કરશે. બનાસકાંઠાના થરાદ બાદ હવે વાવમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. વાવમાં એક જ રાતમાં 7 દુકાનોના તાળા તૂટતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. તાજેતરમાં જ થરાદ નજીક લૂંટના ઈરાદે જીપ ચાલકને ગળામાં છરીના ઘા મારી અજાણ્યો ઈસમ ફરાર થઈ જતા સર્જાયેલા ઉહાપો વચ્ચે વાવમાં એક જ રાતમાં 7 દુકાનોના તાળા તૂટતા લોકોમાં પોલીસ સામે રોષની લાગણી ફેલાઈ છે. આ ઘટનાથી સરહદી વાવ પંથકના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ બનાવમાં નિશાચર ટોળકીના આતંકનો ભોગ બનેલા પાર્લરમાંથી અંદાજે 12,000ની ચોરી થઈ છે, જ્યારે એક ઓફિસના કાચ તોડી નુકસાન કરાયું છે. જોકે ચોરીનો પ્રયાસ કરનાર ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હોય વેપારીઓની રજૂઆતના પગલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વાવથરાદ પંથકમાં ચોરી અને લૂંટની ઘટનાઓને અંજામ આપી ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો પોલીસ સામે પડકાર ફેંકી રહ્યા હોય સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. તાજેતરમાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં માલધારી સમાજની મહિલાઓ સાથે બનેલી ઘટનાને લઈ માલધારી સમાજ રોષે ભરાયો છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા મહિલાઓ ઉપર અત્યાચાર કરાયો હતો. આ ઘટનાના વિરોધમાં બનાસકાંઠામાં વસતા માલધારી સમાજ અને વ્યૂહતર ગ્રુપ ઓફ ગુજરાતના સભ્યો આજે પાલનપુર ખાતેની કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા ધસી ગયા હતા. આ પ્રતિનિધિ મંડળે કલેક્ટર કચેરીના જમીનના હક વિભાગના મામલતદાર કેતનભાઈ ચૌધરીને આવેદનપત્ર પાઠવી માલધારી સમાજની મહિલાઓ ઉપર અત્યાચાર ગુજારનારા પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવાની માંગ કરી હતી. આ મામલે જો કોઈ કાયદાકીય પગલાં ન લેવાય તો આંદોલન છેડવાની ચીમકી પણ અરજદારોએ ઉચ્ચારી હતી. આજરોજ પાલનપુર કલેક્ટર સાહેબની ઓફિસ મુકામે ગઈ તારીખ 13/5/2019 રોજ અમદાવાદ ઓઢવમાં જે માલધારી સમાજની દીકરીઓ ઉપર જે પોલીસે દમનગીરી કરી તેમને અમે રબારી સમાજ વિહોતર ગ્રુપ ગુજરાત બનાસકાંઠા સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ અને અમારા માનનીય અધ્યક્ષ શ્રી જીવરાજભાઈ હાલની સૂચનાથી બનાસકાંઠા મુકાબે અને દરેક જિલ્લામાં કલેક્ટર સાહેબને માનનીય મુખ્યમંત્રી સાહેબ જોડે જે વાત પહોંચે કે અમો હાલ સુખ શાંતિથી જે ડિજિટલ મારફત આંદોલન કરીએ છીએ તે રીતે કરીએ છીએ અને આ અમારી બેન દીકરી પર વારંવાર અત્યાચાર થતા હોય છે તે સરકાર શ્રી એમના અધિકારીઓ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લે તેવી મારી માંગ છે અને હવે માંગ અમારી નહીં સંતોષાય તો આવનારા સમયમાં અમે બીજી રીતે પણ આંદોલન કરી શકીએ છીએ પણ ગુજરાતની અસ્મિતાને ઠેસ ન પહોંચે તેના માટે અમે આજરોજ માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને અમારી વાત પહોંચાડવા આવ્યા છીએ. આજરોજ પાલનપુર ખાતે અમે આપણા કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે 13/5 જે બનાવ ઓઢવમાં બન્યો હતો ખરેખર ખૂબ ખરાબ બનાવ કહેવાય અને હિન્દુત્વના નામથી અને હિન્દુઓની વોટ બેંક પર શાસન કરતી આ ભારતીય જનતા પાર્ટી જે શાસક પાર્ટી છે એમને એવું વિચારવું જોઈએ કે આ બનાવથી ખાલી ને ખાલી રબારી સમાજને નહીં પણ આખા હિન્દુત્વને શરમ લાગે, આખા હિન્દુત્વને આનાથી દુઃખ થાય એવું આ પ્રકારનું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં આપઘાતનો સિલસિલો. વડાણાની ઠાકોર મહિલાએ દિયોદર નજીક દીકરી સાથે ટ્રેન નીચે પડતું મૂક્યા બાદ માતાનું કમકમાટી ભર્યું મોત. ધાનેરામાં પણ આશાસ્પદ યુવકના આપઘાતથી અરેરાટી. આગામી મંગળવારે 10મા ધોરણની બોર્ડની પરીક્ષાનું પરિણામ. સવારે 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન જોઈ શકશે પરિણામ. સમયસર માર્કશીટ મેળવી લેવા દરેક શાળાના આચાર્યોને પણ બોર્ડ દ્વારા કરાઈ તાકીદ.
લોકસભા ચૂંટણીના પરિણામોના ઇંતજાર વચ્ચે બનાસકાંઠાની ટેટોડા ગૌશાળાની મુલાકાતે આવેલા રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ ગોપાલદાસ મહારાજે નરેન્દ્રભાઈ મોદી જ ફરી દેશનું સુકાન સંભાળશે તેવી કરી ભવિષ્યવાણી. ન્યાય પ્રક્રિયામાં વિલંબના કારણે રામ મંદિરનો મુદ્દો અટવાયો હોવાનો રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષનો દાવો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈ ને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. અરે ભાઈ, સૌથી પહોળી 4 ફૂટ વાળી કલર કોટેડ શીટ આપો ને. 4 ફૂટ વાળી કે પછી વ્યવસ્થિત પહોળી? એટલે? અરે ભાઈ, પહોળાઈ તો તમારા ઘરની હોય છે, તમને જોઈએ વ્યવસ્થિત પહોળી શીટ. કઈ શીટ? લઈ આવો હિન્દુસ્તાનની નંબર 1 બ્રાન્ડ ડ્યુરાશાઇન, જે છે વ્યવસ્થિત પહોળી અને સાધારણ કલર કોટેડ શીટ કરતા 2 ગણી તાકાતવર અને 4 ગણી વધારે ચાલે અને તમારા ઘરને અંદરથી ઠંડુ પણ રાખે છે. સાચે? હા, કારણ કે આ બને છે વિશ્વની સર્વોત્તમ કલર કોટિંગ કારીગરીથી. પહેલા જાણો, પારખો, પછી ખરીદો. ડ્યુરાશાઇન બાય ટાટા બ્લુસ્કોપ સ્ટીલ. ધોરણ 9, 10 અને 11, 12 વિજ્ઞાન પ્રવાહ માટે જિલ્લાની સર્વશ્રેષ્ઠ એસી સ્કૂલ, વિજ્ઞાન પ્રવાહના તજજ્ઞો દ્વારા સંચાલિત શાળા, આધુનિક પ્રયોગશાળા સાથે ઉત્તમ કક્ષાનું સ્ટડી મટીરિયલ અને આધુનિક હોસ્ટેલની સગવડ તથા ટ્રાન્સપોર્ટેશનની સગવડ. તાળપત્રી આપો ને. આ લો, મજબૂત અને જાડી. આ નહીં, આ તો 1 જ વર્ષમાં ફાટી જાય છે. બીજી બતાવો. તો આ લો, સસ્તી અને ટકાઉ. આમાંથી તો પાણી લીક થાય છે. ગઈકાલે રામભાઈ જે તાળપત્રી લઈ ગયા એ મને પણ આપો ને. તો આ લો, સિલ્પોલિન તાળપત્રી. મારે પણ સિલ્પોલિન જ જોઈએ છે. ચોમાસામાં વરસાદ, શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી સામે રક્ષણ આપે સિલ્પોલિન. વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ ની સિલ્પોલિન તાળપત્રી. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે.
વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા પૂનમ સરસ્યુ, દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યુ તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના દિયોદર ખાતેના રેલવે ફાટક નજીક આજે વહેલી સવારે એક મહિલાએ પુત્રી સાથે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં માતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે બાળકીનો પગ કપાઈ જતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વડાણા ગામની પરિણીત મહિલા ભાનુબેન ઠાકોરે પોતાની 2 વર્ષની માસૂમ દીકરી કિંજલ સાથે આજે વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર દિયોદર નજીકની રેલવે લાઇન ઉપર ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. આ બનાવમાં ભાનુબેન ઠાકોરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે બાળકી કિંજલનો પગ કપાઈ જતા તેણીને 108ની એમ્બ્યુલન્સ મારફત દિયોદરની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. જોકે આ બાળકીની હાલત ગંભીર જણાતા તેણીને વધુ સારવાર અર્થે પાટણની રાધારપુર હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. આ બનાવની જાણ થતાં દિયોદર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતકના વાલીવારસોને જાણ કરતા પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. જોકે આ મહિલાએ કયા કારણોસર આવું પગલું ભર્યું તેની કોઈ ઠોસ વિગતો મોડે સુધી જાણી શકાઈ ન હતી, પરંતુ આ બનાવથી વડાણા ગામ તેમજ ઠાકોર સમાજમાં ઊંડા આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે. ધાનેરામાં પણ આજે એક યુવકે અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરતા અરેરાટી મચી ગઈ છે. આજે સવારે ધાનેરા રેલ નદીના પુલ પાસે કોઈ યુવકની ટ્રેન નીચે કપાયેલી લાશ જોવા મળતા ફરજ પરના રેલવે કર્મચારીએ ધાનેરા પોલીસને જાણ કરી હતી. દરમિયાન મૃતક યુવકના પાકીટમાંથી મળેલા ડ્રાઇવિંગ લાયસન્સ ઉપરથી આ યુવક ઘટના સ્થળ નજીક આવેલા વેપારી વાસનો મુસલા આદમભાઈ નુરાભાઈ હોવાની વિગતો જાણવા મળતા પોલીસે યુવકના પરિવારજનોને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવેલા પરિવારજનોએ આ યુવકની ઓળખ કરી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. બાદમાં પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવક અપહરણિત હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ ઘટનાથી તેના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જોકે આ યુવકે આત્મહત્યા કેમ કરી તેનું કારણ પણ મોડે સુધી જાણવા મળ્યું નથી. બાળકોના ભાવિ કારકિર્દી માટે પ્રથમ પગથિયું મનાતી 10th બોર્ડની પરીક્ષાનું પરિણામ આગામી મંગળવારે જાહેર કરાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં લેવાયેલી 10th અને સંસ્કૃત પ્રથમની બોર્ડની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરાઈ છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 10th બોર્ડની પરીક્ષા સાથે સંસ્કૃત પ્રથમાનું પરિણામ તારીખ 21 મે 2019 રોજ જાહેર કરાશે. આગામી 21 મેના રોજ સવારે 8 વાગે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર વિદ્યાર્થીઓ ઓનલાઈન પરિણામ જોઈ શકશે. 10th અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાના ઉમેદવારોની માર્કશીટનું જિલ્લા કક્ષાએ નિયત કરેલા વિતરણ સ્થળો ઉપર 21 મે 2019 મંગળવારે સવારે 11 કલાકથી 16 કલાક દરમિયાન વિતરણ કરાશે. રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યોએ જવાબદાર કર્મચારીને મુખત્યાર પત્ર સાથે મોકલી તેમની શાળાનું પરિણામ મેળવી લેવાનું રહેશે તેવું શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. લોકસભા ચૂંટણીના પરિણામોના ઇંતજાર વચ્ચે બનાસકાંઠાની ટેટોડા ગૌશાળાની મુલાકાતે આવેલા રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ ગોપાલદાસ મહારાજે નરેન્દ્રભાઈ મોદી જ ફરી દેશનું સુકાન સંભાળશે તેવી કરી ભવિષ્યવાણી, ન્યાય પ્રક્રિયામાં વિલંબના કારણે રામ મંદિરનો મુદ્દો અટવાયો હોવાનો રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષનો દાવો. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ, ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805 57303.
એક સ્કૂલ એવી જ્યાં ફક્ત બુક્સ નહીં પણ ઇમ્પોર્ટન્ટ છે ફન લર્નિંગ. એક સ્કૂલ જે ફક્ત વિદ્યાર્થીઓનું ભવિષ્ય જ ઉજળું નથી બનાવતી પણ જે ઘડતર કરે છે તેમના વ્યક્તિત્વનું. અને એવી સ્કૂલ એટલે ડિવાઇન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલ. ડિવાઇન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલ, શિક્ષણની નવી વ્યાખ્યા. આપો તમારા બાળકને જ્ઞાનસભર વાતાવરણ. 2019 માટે પ્રવેશ ચાલુ છે. સ્ટેટ બેંકની બાજુમાં આબુ હાઈવે રોડ, પાલનપુર. એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. એમએસસી સીએ એન્ડ આઈટી, એમસીએ ઇન્ટિગ્રેટેડ, એમસીએ પીજીડીસીએ માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. વેલ ઇક્વિપ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ, વેલ રિસોર્સ્ડ લાઇબ્રેરી, updated computer lab, fully wi-fi campus, foreign university સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Department of Computer Science, એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત બીકે સાલવી એજ્યુકેશન કેમ્પસ, જેમાં એસકે કોલેજ ઓફ સાયન્સ, પ્રદીપ કોલેજ ઓફ કોમર્સ અને વસુમતી સેવંતીલાલ કોલેજ ઓફ આર્ટ્સમાં પ્રવેશ મેળવો. અહીં કુદરતી વાતાવરણ ધરાવતું કેમ્પસ, અનુભવી તથા ઉચ્ચ લાયકાત ધરાવતો શૈક્ષણિક સ્ટાફ, સીસીટીવી કેમેરા સજ્જ ક્લાસરૂમ, આધુનિક ઉપકરણોથી સજ્જ વિશાળ અને વિકસિત કેમેસ્ટ્રી, બોટની, ફિઝિક્સ અને કોમ્પ્યુટર લેબોરેટરી, વ્યક્તિગત ઘડતર માટે વિવિધ સ્પર્ધાઓ અને NSS જેવી પ્રવૃત્તિઓ, ઉપરાંત વિદ્વાનોના વ્યાખ્યાનો અને સેમિનારો. કોલેજ ફીનું ધોરણ BSc 9500 સાથે કોલેજ બેગ અને લેબ કિટ ફ્રી. BCom 2400. ધોરણ 12 કોમર્સમાં 60% વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની ફી માત્ર 1200. BA 2550. કોલેજમાં 70% હાજર રહેનાર વિદ્યાર્થીઓ માટે આકર્ષક સ્કોલરશિપ. એડમિશન લેતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. બીકે સાલવી એજ્યુકેશન કેમ્પસ, ફાટીપાડ દરવાજા, રાણકી વાવ રોડ, પાટણ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાની ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ જો આશ્રિત પશુધનની સંખ્યા ખોટી લખાવેલ હોવાનું જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી અપાઈ છે. થરાદની પ્રાંત કચેરી ખાતે મંગળવારે ગૌશાળા સંચાલકો સાથે ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં થરાદ તાલુકાની 56 ગૌશાળા અને એક પાંજરાપોળના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. થરાદના નાયબ કલેક્ટર VC બોડાણા, સુઈગામના નાયબ કલેક્ટર તેમજ થરાદના મામલતદાર NK ભગોરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તમામ ગૌશાળાના સંચાલકોએ જે તે ગૌશાળામાં આશ્રિત પશુધનની સંખ્યા રજિસ્ટરમાં લખાવી મામલતદારને સુપ્રત કર્યા બાદ સરકારની ફ્લાઇંગ સ્કવોડની ટીમ ગમે ત્યારે ઉચિંતી મુલાકાત લે એ વખતે સરકારી દફતરે નોંધાયેલ સંખ્યા મુજબનું પશુધન હાજર નહીં મળે
તો જે તે ગૌશાળા કે પંજરાપોળના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેવી સ્પષ્ટ તાકીદ પણ કરાઈ હતી. સરકાર દ્વારા દરેક પશુ દીઠ 35 રૂપિયાની સબસિડી અપાતી હોય ઓચિંતી ચકાસણી દરમિયાન તમામ પશુઓ પાંજરાપોળ અથવા ગૌશાળામાં હાજર રાખવાની સંચાલકોને તાકીદ કરાઈ હતી. અડધો કલાક માટે પશુને ફરવા કે પાણી પીવા માટે બહાર કાઢી શકાશે, પરંતુ તેનો સમય નક્કી કરી મામલતદારને લેખિતમાં આગોતરી જાણ કરવાની રહેશે તેવી તમામ પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોને સૂચના આપી ફરજિયાત રજીસ્ટર નિભાવવાની પણ સૂચના અપાઈ હતી. આ બેઠક બાદ જીવદયા સંસ્થાઓના સંચાલકોએ બીકે ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરી સરકારી તંત્ર તરફથી મળેલી સૂચનાઓ ઉપર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. ગુજરાત સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીના પરિણામોની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, ત્યારે ગત મંગળવારે બનાસકાંઠાના મહેમાન બનેલા રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ પૂજ્ય ગોપાલદાસ મહારાજે ભારતમાં ફરી નરેન્દ્રભાઈ મોદી જ વડાપ્રધાન પદે આરૂઢ થશે તેવી ભવિષ્યવાણી કરી છે. ભારતમાં લોકસભાની ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને 7 ચરણોના મતદાનની પ્રક્રિયામાં 6 ચરણોનું મતદાન પણ સંપન્ન થઈ ચૂક્યું છે અને આગામી 23 મેના ભારતના નવા વડાપ્રધાન કોણ બનશે તેનો નિર્ણય પણ આવી જશે. ત્યારે મંગળવારે સાંજે ડીસા નજીક આવેલી ટેટોડા ગૌશાળા ખાતે રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ પરમ પૂજ્ય ગોપાલદાસ મહારાજ આવી પહોંચ્યા હતા. ગોપાલદાસ મહારાજે ડીસા નજીક આવેલી ટેટાડા ગૌશાળાની મુલાકાત લઈને મીડિયા સાથેની વાતચીતમાં રામ મંદિરના મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રામ મંદિરના નિર્માણમાં થઈ રહેલો વિલંબ ન્યાય પ્રક્રિયાના લીધે થઈ રહ્યો છે. સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે દેશની જનતાએ પ્રધાનમંત્રી મોદી અને યોગીને સત્તા પણ રામ મંદિરનું વચન પૂર્ણ કરવા માટે સોંપી હતી, પરંતુ તેમ છતાં હજુ સુધી રામ મંદિરનું નિર્માણ નથી થઈ શક્યું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. સાથે સાથે આ ચૂંટણીમાં મોદીની તરફેણ કરતા જણાવ્યું હતું કે જનતા મોદી સરકારને એકવાર ફરી માંગ કરી રહી છે, ત્યારે એકવાર ફરી દેશના પ્રધાનમંત્રી તરીકે મોદી જ બિરાજમાન થશે તેવી ભવિષ્યવાણી પણ કરી હતી. વાત એને કે ન્યાયાલય કે દ્વારા થોડા રોક લગાવવા હતા, ન્યાયાલય કી વજહ સે થોડા અવરોધ હુઆ હૈ, ઓર વૈસે સારી જનતા ધર્માચાર્યોને મોદીજી કો યોગીજી કો ઇસીલિયે ભેજા હૈ કે રામ મંદિર કા નિર્માણ કરે. और जनता और धर्माचार्यों की इच्छा और आशा ही लगी हुई है, परंतु फिर भी दुर्भाग्य है कि उस राम मंदिर के निर्माण के लिए आगे कोई प्रगति नहीं हुई है. ये बड़े दुर्भाग्य की बात है. वस्तुतः होना ये चाहिए कि जनता की धर्माचार्यों की आकांक्षा इच्छा की पूर्ति के लिए और सरकार को मोदी सरकार को इधर योगी सरकार को राम मंदिर का निर्माण प्रारंभ करना चाहिए. हर बार राम मंदिर की बात की जाती है चुनाव के समय में, चुनाव के समय में तो अभी चुनाव आ रहा है, कोई ये सब नहीं, ये तो आप लोगों का मीडिया वालों का है कि चुनाव के समय ये मुद्दा उठाते हैं, ऐसी कोई बात नहीं है. चुनाव के समय का नहीं, ये तो 12 मासी मुद्दा है, 12 मासी मुद्दा है. केवल चुनाव के समय चुनाव का लाभ लेने के लिए उठाया गया होता तो समझा जाता, ये तो 12 मासी मुद्दा है. और जनता मोदी जी और योगी जी को इसीलिए राम मंदिर के निर्माण के लिए भेजी है, परंतु दुर्भाग्य है उसमें थोड़ा सा जो अवरोध हुआ वो न्यायालय की वजह से हुआ. न्यायालय का अपना उसका सम्मान करते हैं, परंतु थोड़ा सा अवरोध जो हुआ उसके लिए हुआ. और मोदी जी के सामने राष्ट्रीय समस्याएं हैं, उन्होंने भी विलम्ब किया. हम लोगों को धर्माचार्यों को भी बड़ी इसकी चिंता है, उनको चाहिए मोदी जी को और योगी जी को शीघ्रातिशीघ्र जनता धर्माचार्यों की आकांक्षा इच्छा को पूर्ण करने के लिए मंदिर का निर्माण शीघ्र करें. लगता तो ऐसा ही है, मोदी सरकार को आना चाहिए और किसी कारण से नहीं आती कोई बात नहीं, पर तो आना जनता की इच्छा और भावना और धर्माचार्यों की भावना के अनुसार तो मोदी सरकार को आना चाहिए. कब तक बनेगा बाबूजी राम मंदिर, आपको कैसा विश्वास है? लगता है किसी भी प्रकार से जैसे भी हो, हम लोगों की भावनाएं और धारणाएं हैं कि मोदी जी के काल में और योगी जी के काल में मंदिर का निर्माण कार्य प्रारंभ हो जाना चाहिए. यदि नहीं होता है तो इससे बढ़कर के दुर्भाग्य की बात और क्या हो सकती है. अब एक नजर आज ना सोना चांदी बाजार भाव पर. सोना चांदी बाजार में आज सोना ना भाव में घटाड़ो, जारे चांदी ना भाव में वधारो नोंधायो हतो. आज एक तोला सोना नो भाव 25 रूपया घटी ने 33,250 रूपया रह्यो हतो, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 50 રૂપિયા વધીને 38,000 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 50 રૂપિયા વધીને 37,800 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ.
ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1098 થી 1107 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 680 થી 721, ઘઉંના 360 થી 448, બાજરીના 440 થી 456, વરિયાળીના 1100 થી 1151, તમાકુના 1051 થી 1441, તેમજ રાજગરાના ભાવ 1221 થી 1340 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 2031 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 1146, ઘઉંની 220, બાજરીની 146, વરિયાળીની 41, તમાકુની 4783 તેમજ રાજગરાની 173 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠાના ટોટાણા આશ્રમના વંદનીય સંત પૂજ્ય સદારામ બાપાની વસમી વિદાય બાદ યોજાયેલી પાલખી યાત્રામાં શ્રદ્ધાળુઓના ઘોડાપૂર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અન્ય મહાનુભાવોએ અંતિમ દર્શન કર્યા બાદ બાપાના પાર્થિવ દેહના કરાયા અંતિમ સંસ્કાર. બનાસકાંઠામાં અપઘાતનો સિલસિલો. વડાણાની ઠાકોર મહિલાએ દિયોદર નજીક દીકરી સાથે ટ્રેન નીચે પડતું મૂક્યા બાદ માતાનું કમકમાટી ભર્યું મોત. ધાનેરામાં પણ આશાસ્પદ યુવકના અપઘાતથી અરેરાટી. આગામી મંગળવારે 10મા ધોરણની બોર્ડની પરીક્ષાનું પરિણામ. સવારે 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન જોઈ શકશે પરિણામ. સમયસર માર્કશીટ મેળવી લેવા દરેક શાળાના આચાર્યોને પણ બોર્ડ દ્વારા કરાઈ તાકીદ. લોકસભા ચૂંટણીના પરિણામોના ઇંતજાર વચ્ચે બનાસકાંઠાની ટેટોડા ગૌશાળાની મુલાકાતે આવેલા રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ ગોપાલદાસ મહારાજે નરેન્દ્રભાઈ મોદી જ ફરી દેશનું સુકાન સંભાળશે તેવી કરી ભવિષ્યવાણી. ન્યાય પ્રક્રિયામાં વિલંબના કારણે રામ મંદિરનો મુદ્દો અટવાયો હોવાનો રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષનો દાવો. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.